જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા કેરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું અશ્વિન ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આજે ફરી એકવાર નવા મુદ્દા સાથે મળી રહ્યા છીએ આપણે અગાઉ ઘણા બધા મુદ્દા જોયા વાયરસજન્ય રોગો જોયા આજે પણ એવો જ એક વાયરસજન્ય રોગ એટલે કે એઇડ્સ જે એસઆઈવી થતો હશે એ આજે આપણે જોઈશું વાયરસજન્ય રોગ જે છે એ આપણે આગળ પણ ઘણા બધા જોયા અને જેટલા પણ વાયરસજન્ય રોગ હશે એ બધા જ રોગ તેમજ તમામ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ તમને આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી મળી રહેશે હવે આપણે જોઈએ એસઆઈવીથી એસઆઈવીથી થતો એઇડ્સ તો મિત્રો એસઆઈવી વાયરસ છે એની સાથે એના જે કાર્યક્રમો છે એસઆઈવીને લગતા એઇડ્સને લગતા જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો પણ આપણે જોઈશું પણ અત્યારે આપણે હાલ પૂરતું એઇડ્સ ભાગ એક જોઈશું અને બીજા ભાગમાં જે છે એ આપણે એઇડ્સને લગતા જે કાર્યક્રમો બધા છે એ કાર્યક્રમો જોઈશું તો અત્યારે આપણે જોઈએ એઇડ્સ તો એઇડ્સમાં મિત્રો અમુક ઇફેક્ટ એટલે કે જે જાણવા જેવી બાબતો છે જે કે કહેવાય કે એની જે મુખ્ય બાબતો છે એ પણ જાણવી જરૂરી છે અને જે અમુક તથ્યો છે એ પણ જાણવા જરૂરી છે તો આપણે જોઈએ પહેલાં એસઆઈવી તો કે એ ફૂલ ફોર્મ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ અને એઇડ્સનું ફૂલ ફોર્મ છે ઇમ્યુનો ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ જો આ વાયરસ અને સિન્ડ્રોમ આ બે રીતે ખાસ ધ્યાન રાખજો બંને ભેગું ના થઈ જાય બરાબર ને હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ અને એકવાઈડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ આ બંને જે છે એના પૂરા પૂરા નામ છે એ પુરા નામ જે છે મિત્રો ઘણી બધી વખત એક્ઝામની અંદર પૂસાઈ ગયેલા છે અને આગળની એક્ઝામમાં પણ પૂસાવાની સંભાવના રહે એટલે આપણને પુરા નામ જે છે એ આપણને આવડવા જોઈએ ત્યારબાદ આપણે જોઈએ તો કે વિશ્વમાં સૌ કેસ અમેરિકામાં દેખાયો હતો અમેરિકા ખાતેનો પ્રથમ કેસ દેખાયો હતો જો એની સાલવારી જોઈએ તો ઓગણીસો ને એક્યાસીમાં જે છે એ સૌ કેસ અમેરિકાની અંદર એક મહિલાની મહિલામાં જોવા મળ્યો હતો ને ત્યારબાદ ભારતની અંદર વાત કરીએ મિત્રો તો ભારતમાં એઇડસનો પ્રથમ કેસ તમિલનાડુના ચેન્નાઈ ખાતે તમિલનાડુના ચેન્નાઈ ખાતે નોંધાયો હતો અને તે કેસ શોધનાર સુનિતા સેલોમન અને અને તેમના વિદ્યાર્થીની નિર્મલા ચેલાપન જે છે આ બંને તમિલનાડુના ચેન્નાઈ ખાતે જે છે એ ઓગણીસો ને છ્યાસી ઓગણીસો ને છ્યાસી છ્યાસીની અંદર ભારતમાં પ્રથમ વખત સ મહિલા સેક્સ વર્કરની અંદર જે છે એ એઇડ્સ નામનો રોગ જોવા મળ્યો હતો આ જે મિત્રો છે તમિલનાડુના ચેન્નાઈ ખાતે એ પરીક્ષાની અંદર એક વખત પૂછાઈ ગયેલો છે અને એની જે સાલવારી છે કે ભારતની અંદર ક્યારે જોવા મળ્યો હતો તો ઓગણીસો ને છ્યાસીની અંદર જોવા મળ્યો હતો આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે ત્યારબાદ એનએસીપી નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ એટલે કે રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ જે છે એ શરૂ કરવામાં આવ્યો સૌપ્રથમ ઓગણીસો ને અંદર ભારતમાં જોવા મળ્યો એટલે ઓગણીસો ને સત્યાસીમાં ઓગણીસોને સત્યાસીમાં જે છે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ જે છે એ શરૂ કરવામાં આવ્યો અને તેની અંતર્ગત નીતિઓ નક્કી કરવામાં આવી એઇડ્સ અંતર્ગત જે નીતિઓ હતી એ નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ દ્વારા નક્કી કરવામાં આવી ત્યારબાદ બીજું જોઈએ મિત્રો કે સૌપ્રથમ એન્ટી એચઆઈવી દવા એનટી એન્ટી એચઆઈવી દવા ઝીડો ઓડિન શોધાય અને એસઆઈવી એન્ટી એસઆઈવી દવા જે છે એ સૌપ્રથમ પ્રથમ ઝીડો ઉડીન શોધાઈ હતી ક્યારે શોધાઈ હતી તો કે ઓગણીસોને ઓગણીસોને અઠ્યાસીની અંદર સૌપ્રથમ પ્રથમ ઝીડો ઉડીન નામની એન્ટી દવા શોધાઈ હતી આ બધી જે મિત્રો સાલવારી છે એ ક્યાંક ને ક્યાંક ક્યારેક પૂછાતી હોય તો એ સાલવારી આપણે યાદ રાખવી જરૂરી છે સાથે સાથે જે આ તથ્યો છે જેમ કે એનો ફૂલ ફોર્મ છે ઇમ્યુનો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ તેમજ એકવાડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ પછી વિશ્વની અંદર પ્રથમ કેસ અમેરિકા ખાતે ઓગણીસો ને એક્યાસીમાં ત્યારબાદ ભારતનું ભારતની અંદર સૌ પ્રથમ તમિલનાડુના ચેન્નાઈ ખાતે ઓગણીસો ને છ્યાસીમાં શોધનાર વ્યક્તિ કોણ હતા તો કે સુનિતા સેલોમન અને તેમના વિદ્યાર્થીની નિર્મલા સેલાપન જે બંને હતા એના દ્વારા સૌ પ્રથમ સ મહિલા સેક્સ વર્કની અંદર જે છે એ ભારતમાં એઇડ્સ નામનો રોગ જોવા મળ્યો હતો ત્યારબાદ નેશનલ નેશનલ એઇડ્સ કો કંટ્રોલ પ્રોગ્રામ એટલે કે રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ જે છે એ ઓગણીસોને સત્યાશી નહીં શરૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સૌ પ્રથમ એન્ટીએસએવી દવા જે છે એ ઝીડો ઉડીન ઝીડોડીન નામની જે એન્ટીએસએવી દવા છે એ ઓગણીસોને અઠ્યાસી નદી જે છે એ શોધાઈ હતી ત્યારબાદ મિત્રો ફસ્ટ ડિસેમ્બર એટલે કે એક ડિસેમ્બર જે છે એ વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવશે ખાસ યાદ રાખજો ઓગણીસો ને અઠ્યાસીથી ઓગણીસો ને અઠ્યાસીથી એક ડિસેમ્બર જે છે એ વિશ્વ એઇડ્સ તરીકે ઉજવવાની શરૂઆત થઈ હતી બરાબર ને ઘણી બધી જગ્યાએ તમે એવું તો જોયું હશે કે એસે પહેલી ડિસેમ્બર જે છે એ એઇડ્સ દિવસ તરીકે ઓળખાય છે પરંતુ એ ઉજવવાની શરૂઆત જે છે એ ઓગણીસો ને અઠ્યાસીથી થઈ હતી અને આ પ્રશ્ન જે છે એ ઘણી બધી વખત મિત્રો એક્ઝામની અંદર પૂસાઈ ગયેલો છે ત્યારબાદ નાકો નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન હમણાં તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે એક્ઝામ લેવાની આવી તેની અંદર આ નાકોનું ફૂલ ફોર્મ પૂસાઈ ગયું હતું ત્યારે આપણે એ અને એનએસસીઓ આ બંને ફૂલ ફોર્મની અંદર ક્યારેક કન્ફ્યુઝન થતું હોય છે પણ ખાસ યાદ રાખજો એનએસીપી એટલે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ અને નાકો એટલે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન આ ઓર્ગેનાઇઝેશન ખાસ યાદ રાખવું અને આની શરૂઆત જે છે એ મિત્રો ને બાણુંની અંદર થઈ હતી નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન છે એની શરૂઆત ઓગણીસો ને બાણુંની અંદર થઈ હતી ત્યારબાદ એસઆઈવી એસઆઈવીના બે પ્રકાર છે એસઆઈવી ટાઈપ વન અને એસઆઈવી ટાઈપ ટુ હવે જે ટાઇપ વન છે મિત્રો એ યુરોપ અને વિશ્વના અન્ય ભાગોમાં જોવા મળે છે જ્યારે ટાઈપ ટુ છે ભારત સહિત એશિયાઈ ખંડમાં જોવા મળે છે પરીક્ષાની અંદર કદાચ આપણને જો પૂછવામાં આવે કે ભારતની અંદર એચઆઈવીનો કેવો પ્રકાર જોવા મળે છે તો ટાઈપ ટુ જે છે એ ભારતની અંદર જોવા સૌથી વધારે જોવા મળે છે આપણે જોઈએ છીએ કે કોરોના મહામારી હમણાં ચાલી રહી છે તો તેની અંદર ધીમે ધીમે સમય જતાં એના સ્ટ્રેન બદલાતા હોય છે આપણે ઇંગ્લેન્ડમાં જોયું કે એમાં કાંઈક અલગ સ્ટ્રેન જોવા મળ્યો હતો ભારતની અંદર પણ જે છે એ અલગ અલગ જગ્યાએ અમુક સ્ટ્રેન અલગ અલગ જોવા મળ્યા હતા તેમ એસઆઈવીમાં પણ જે છે એ અલગ અલગ સ્ટ્રેન હોય છે જે ભારતની અંદર જે છે એસઆઈવી ટાઈપ ટુ છે એ જોવા મળે છે ત્યારબાદ એસઆઈવી વાયરસ જે છે એ જીનેટિક મટિરિયલ તથા ઉત્તેચક આરએનએ જેવા એસઆઈવી વાયરસ પ્રોટીન કેપ્ચ્યુલ જેવો છે આ ખાસ યાદ રાખજો કે એસઆઈવી વાયરસ જે જીનેટિક મટિરિયલ્સને આ ઉચ્ચેચક આરએનએનો બનેલો છે અને એ કેવો છે તો કે કેપ્સ્યુલ જેવો જે છે તો રિટ્રો વાયરસ એટલે શું તો કે આપણે પહેલાં જોઈએ કે ભાઈ વનસ્પતિ વાયરસ જે વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ હોય એ વાયરસને વનસ્પતિ વાયરસ કહેવામાં આવે છે અને જે વાયરસની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ હોય એ વાયરસને પ્રાણી વાયરસ કહેવામાં આવે છે તો અમુક પ્રાણી વાયરસો એવા હોય કે જેની અંદર આનુવંશિક દ્રવ્યો તરીકે આ ડીએનએની બદલે આરએનએ જોવા મળે તો એ વાયરસને રિટ્રો વાયરસ કહેવામાં આવે છે ખાસ યાદ રાખજો કે જે પ્રાણી વાયરસની અંદર ડીએનએની બદલે આનુવંશિક દ્રવ્યો તરીકે ડીએનએની બદલે જો આરએનએ જોવા મળે તો તે વાયરસને રિટ્રો વાયરસ કહેવામાં આવે છે તો આ જે એસઆઈવી છે એ એક રિટ્રો વાયરસનું ઉદાહરણ છે ત્યારબાદ એસઆઈવી જે છે લિમ્ફોસાઇટનું વિભાજન કરે છે લિમ્ફોસાઇટનું વિભાજન કરે છે અને લોહી મારફતે મ મસ્તિષ્ક સહિત સમગ્ર શરીરમાં પ્રસરે છે હું ટી ફોર લિમ્ફોસાઇટ છે એનું વિભાજન કરે છે અને લોહી મારફતે છે એ સમગ્ર શરીરની અંદર જે છે એ પ્રસરી જાય છે અને આ એસઆઈ વાયરસ જે છે જેનાથી થતો એઇડ્સ છે તો ઘણી કદાચ એવું તમને કન્ફ્યુઝન થાય કે ભાઈ એઇડ્સથી કયા અંગને અથવા તો કયા તંત્રને નુકસાન થાય છે તો ખાસ મિત્રો યાદ રાખજો કે એઇડ્સમાં કોઈ સ્પેસિફિક અંગ કે કોઈ સ્પેસિફિક તંત્ર જે છે એને અસર કરતું નથી પરંતુ એઇડ્સ જે છે એ સંપૂર્ણ શરીરની અંદર જે છે એ અસર કરે છે એટલે જો એમ પૂછવામાં આવે કે એઇડ્સ દ્વારા કયા અંગને કે કયા તંત્રને નુકસાન કરવામાં નુકસાન થાય છે અને જો ઓપ્શનમાં એવું હોય કે સંપૂર્ણ શરીરને અસર થાય છે અથવા તો સંપૂર્ણ શરીરમાં તેની અસર જોવા મળે છે તો આપણે યાદ રાખવાનું હંમેશા કે એઇડ્સ જે છે એ સંપૂર્ણ શરીરને અસર કરતા રોગ છે આગળ આપણે જોઈએ મિત્રો આપણે જોઈએ એઇડ્સ ફેલાવાના કારણો તો અસુરક્ષિત સંબંધો છે ત્યારબાદ સજાતીય સંબંધો છે એટલે કે ગે દ્વારા પણ જે છે એચઆઈ વાયરસ ફેલાય છે ને ત્યારબાદ એઇડ્સ થાય છે ત્યારબાદ અસુરક્ષિત તપાસ કર્યા વગરનો લોહી ચડાવવાથી પણ જે છે એસઆઈયુનો ચેપ લાગે છે અને ધીમે ધીમે કરતાં એઇડ્સમાં પરિણમે છે હવે પછી માતા કે પિતા દ્વારા પેરેન્ટ્સ ટુ સાઇલ ટ્રાન્સમિશન પીટીસીટી થઈ શકે છે એટલે કે માતા કે પિતા દ્વારા માતાના ગર્ભમાંથી જ બાળકને થઈ શકે છે અથવા તો માતાના જે છે એ ધાવણ દ્વારા પણ બાળકને થઈ શકે છે એ એ જ રીતે આનુવંશિક રીતે પિતામાંથી પણ બાળકમાં થઈ શકે છે એટલે કે માતા કે પિતા દ્વારા બાળકને થઈ શકે છે ત્યારબાદ રોગ રોજ રોગગ્રસ્ત જે સોય છે સોય કે સિરીઝ છે એનાથી પણ થઈ શકે છે કોઈ એસઆઈવી ચેપગ્રસ્ત વ્યક્તિ હોય તેને લગાડવામાં આવેલી સોય કે સિરીઝનો ઉપયોગ જો ફરી વખત લગાડ ઉપયોગ કરવામાં આવે અને કોઈ અન્ય દર્દીને જો એ જ સોય કે સિરીઝ વાપરવામાં આવે તો એ રોગગ્રસ્ત જે સોય કે સિરીઝ છે એના દ્વારા પણ એઇડ્સ ફેલાઈ શકે છે ત્યારબાદ નશાકારક દવાઓ દ્વારા જો તમને એવું થતું છે કે ભાઈ દવાઓ દ્વારા એઇડ્સ કઈ રીતે થાય પણ ઘણી ઘણા બધા રાજ્યોમાં કે ઘણી બધી જગ્યાએ મિત્રો તમે કદાચ ક્યારેક સાંભળ્યું છે કે જે ડ્રગ્સ અમુક પ્રકારના ડ્રગ્સ આવે એ ડ્રગ્સ ઇન્જેક્શન દ્વારા સિરીન્સ દ્વારા જે છે એ ડાયરેક્ટલી શરીરની અંદર એન્ટર કરવામાં આવતા હોય છે એટલે કે ઇન્ટ્રાવેનસ દ્વારા ઇન્ટ્રાવેનસ દ્વારા જે નશાકારક દવાઓ જે છે એ લેવામાં આવતી હોય છે તો આ દવાઓ લેવાથી પણ એઇડ્સ ફેલાવાની સંભાવના છે એટલે કે એક બીજા એકમાંથી બીજામાં એઇડ્સ થવાની સંભાવના છે ત્યારબાદ ટેટુ છે કાન વિંધાવવા કાન કે નાક વિંધાવવા છે એકબીજાની રેઝર વાપરવી ત્યારબાદ ટૂથબ્રશ વાપરવી આ જે બધી પર્સનલ બાબતો છે એ પણ ખાસ ધ્યાન રાખવા જેવી છે આપણે અહીંયા તમને એવું થતું છે કે ભાઈ ટેટુ દ્વારા કેમ થાય તો કે ટેટુ વિંધાવનાર વિંધનાર જે વ્યક્તિ હોય ટેટુ પાડનાર જે વ્યક્તિ હોય ઘણી વખત આપણે જોઈએ છીએ કોઈ હાથે છે કોઈ ગળે છે અને અલગ અલગ જગ્યાએ ટેટુ પડાવતા હોય છે તો એ ટેટું પાડનાર વ્યક્તિ છે એ એની અંદર જે વાત વપરાતા સાધનો છે એ એકનું એક સાધન છે એકમાંથી બીજામાં બીજામાંથી ત્રીજામાં જે છે એ સાધન વપરાતા હોય છે એ સાધનો દ્વારા પણ થવાની સંભાવના છે પણ અને ઘણા બધા બહેનો છે જે નાક વિંધાવતા હોય કાન વિંધાવતા હોય ઘણા ભાઈઓ પણ શોખીન હોય જે કાન વિંધાવતા હોય અને એની અંદર અલગ અલગ આભૂષણો પહેરી અને પોતાને જે છે એક અલગ બતાવવાના પ્રયત્નો કરતા હોય છે પણ તો આ કાન વિંધાવાથી અને નાક વિંધાવાથી પણ એઇડ્સ થવાની સંભાવના છે એ આપણે ભૂલવું જોઈએ નહીં ત્યારબાદ રેઝર જે છે માનો કે સેવિંગ માટે રેઝર વપરાય છે એ રેઝર છે તેમજ ટૂથબ્રશ છે એ પણ એકબીજાની વાપરવી જોઈએ નહીં તે વાપરવાથી પણ જે છે એ એડ્સ ફેલાય છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો કે જોખમી ગ્રો ગ્રુપોમાં કોનો કોનો સમાવેશ થાય છે બરાબર ને એ જોખમી ગ્રુપમાં કયા કયા વ્યક્તિઓનો સમાવેશ થાય તો કે સજાતીય સંબંધો ધરાવતા જે પુરુષો છે એનો સમાવેશ પણ જે છે એ જોખમી ગ્રુપમાં થાય છે ત્યારબાદ ટ્રક ડ્રાઈવર છે ટ્રક ડ્રાઈવર જે છે એ લાંબી જે ટ્રીપ હોય એ લાંબી ટ્રીપને કારણે ક્યાંક ને ક્યાંક જે છે એ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં અથવા તો ને ક્યાંક સેક્સ્યુઅલ સંબંધોમાં જોડાય તો એ જે છે એને પણ થવાની સંભાવના છે અને એના દ્વારા જે છે એ બીજાની સંભાવના થવાની જે છે એ સંભાવના રહેલી છે ત્યારબાદ કોમર્શિયલ સેક્સ વર્કર છે એટલે કે સીએસ ડબલ્યુ દ્વારા પણ સી એસ જે છે એ પણ જોખમી ગ્રુપમાં આવે છે ત્યારબાદ ટીબી અને અન્ય ચેપી રોગ ધરાવતા દર્દીઓ જે છે ટીબી અને અન્ય ચેપી રોગ ધરાવતા જે દર્દીઓ છે એ પણ આ જોખમી ગ્રુપની અંદર સમાવેશ થાય છે કારણ કે એને અગાઉથી જ કંઈક વિવિધ ચેપો લાગેલા હોય અથવા તો ટીબી લાગેલો હોય તો એની ઇમ્યુનિટી જે છે એની રોગપ્રતિકારક શક્તિ છે એ એકદમ ક્ષીણ હોય એકદમ ઓછી હોય જેના લીધે છે એ એને એચઆઈવીમાંથી એઇડ્સમાં પરિણમતા અથવા તો એને એસઆઈવીનો ચેપ લાગવાની જે છે એ સંભાવના સૌથી વધારે રહેલી છે એટલા માટે જ તેને જોખમી ગ્રુપની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ થેલેસેમિયા તેમજ એસટીડી સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિસીઝના જે દર્દીઓ છે અને એ દર્દીઓ પણ આ જોખમી ગ્રુપની અંદર સમાવેશ થાય છે ત્યારબાદ હેલ્થકેર વર્કર હેલ્થકેર વર્કર જે આરોગ્ય કર્મચારીઓ જે છે આરોગ્ય કાર્યકરો જે છે બરાબર ને જે અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હોય કો કોઈ ગવર્મેન્ટમાં કરતા હોય કોઈ કોન્ટ્રાક્ટ બેઝમાં કરતા હોય કોઈ પોતાનું પ્રાઇવેટ ક્લિન ક્લિનિકલ ધરાવતા હોય આવા જે આરોગ્ય કર્મચારીઓ છે એ કર્મચારીઓ પણ ક્યાંક ને ક્યાંક ગ્રસ્ત વ્યક્તિઓના લોહીના સંપર્કમાં કે ક્યાંક ને ક્યાંક એના બોડી ફ્લુઇડમાં એના જે ચેપગ્રસ્ત વ્યક્તિ હોય એના બોડી ફ્લ્યુના સંપર્કમાં જ્યારે આવતા હોય તો એને પણ જોખમી ગ્રુપની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારબાદ ઓગણીસથી પચાસ વર્ષના જે યૌન સંબંધો સાથે સંકળાયેલા વયસ્કો છે એ પણ આને જોખમી ગ્રુપમાં સમાવેશ કરવામાં આવે છે ઘણી બધી બુકોમાં મિત્રો તમને વીસથી પિસ્તાલીસ વર્ષ જોવા મળશે ઘણી બધી બુકોમાં તમને વીસથી પિસ્તાલીસ વર્ષ જોવા મળશે પરંતુ આપણે ડબલ્યુએચઓની ઓથેન્ટિક સાઇટ જે છે એ ડબલ્યુએચઓની સાઇટ પ્રમાણે ઓગણીસથી ઓગણ ઓગણપચાસ વયના જે યૌન સંબંધો યૌન સંબંધો સાથે સંકળાયેલા જે વયસ્કો છે એ પણ જોખમી ગ્રુપની અંદર આવશે ત્યારબાદ આ આપણે આગળ વાત કરીએ તો એને ચિહ્નો આપણે જોઈએ તો ચિહ્નો પણ તમને અહીંયા કંઈક એક ચિત્ર સ્વરૂપે દર્શાવવાના એક પિક્ચર સ્વરૂપે દર્શાવવાના સમજાવવાના પ્રયત્નો કર્યા છે હવે અહીંયા જુઓ તમે કે ભાઈ જે છે આખી બોડીની જે આખી સિસ્ટમ છે આખું શરીર જે છે એ આપણે જાણીએ છીએ કે ભાઈ એઇડ્સથી આખું શરીર જે છે એ અસર પામે જે આખા શરીરની અંદર એઇડ્સની અસર જોવા મળે છે રોગ પ્રતિકારક શક્તિ દિન પ્રતિદિન ઘટતી જાય જેમ જેમ ઘટતી જાય તેમ તેમ તકવાદી ઇન્ફેક્શનો લાગતા જાય જેમ જેમ તકવાદી ઇન્ફેક્શનો લાગતા જાય તેમ તેમ શરીર જે છે એકદમ ક્ષીણ થતું જાય છે એકદમ રોગ પ્રતિકારક શક્તિ ઘટવાના કારણે શરીરની અંદર બીજા પણ ઘણા બધા વાયરસો જે છે એનો ચેપ જોવા મળે છે પણ તો આપણે એના લક્ષણોમાં જોઈએ મુખ્ય લક્ષણો છે એટલે કે કેન્દ્રીય એટલે કે એસેફિલિટીસ મેનેન્ઝાઇટિસ થાય છે જે મગજની સાથે મગજની સાથે સંકળાયેલા છે ત્યારબાદ આંખો એટલે કે રેટિ રેટિનિટીસ છે ત્યારબાદ ફેફસા તો કે યુમોસિસ્ટિસ નામનો ન્યુમોનિયા ખાસ યાદ રાખજો એડ્સની અંદર હ્યુમોસિસ્ટિસ નામનો ન્યુમોનિયા થાય છે બરાબર ને કેવો ન્યુમોનિયા તો કે યુમોસિસ્ટિસ નામનો ન્યુમોનિયા જે છે એ એઇડ્સમાં થાય છે ત્યારબાદ ક્ષય એટલે કે ટીબી થાય છે એસઆઈવી થાય જે વ્યક્તિને એસઆઈવીનો ચેપ લાગેલો હોય એ વ્યક્તિને ફરજિયાતલી નવ્વાણું ટકા જે છે એ ટીબી થવાની સંભાવના રહેલી છે ત્યારબાદ વિવિધ અવયવોમાં ટીબી જોવા મળે બરાબર ને એવું જરૂરી નથી કે ફેફસાનો જ ટીબી થાય પણ વિવિધ અંગોમાં પણ ટીબી થાય અને ટીબીની ગાંઠો જે છે એ પણ જોવા મળે છે ટીબીની ગાંઠો થાય અથવા તો કેન્સર પણ થવાની સંભાવના છે ત્યારબાદ ત્વસાની ગાંઠ થાય છે ત્યારબાદ આંતરડા તો કે એસોફોસિટીસ ત્યારબાદ દીર્ઘકાલીન અતિસાર જે છે એટલે કે ઝાડા જે છે એ પણ થાય છે ત્યારબાદ એમાં પણ ગાંઠ થવાની સંભાવના છે તો આપણે જોયું મિત્રો કે એઇડ્સ દ્વારા આખું સંપૂર્ણ જે શરીર છે એ શરીરમાં તેની અસર જોવા મળે છે એના એઇડ્સના જે લક્ષણો છે એને વિવિધ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવેલા છે તો એ કેટેગરી પ્રમાણે આપણે જોઈએ તો કેટેગરી પ્રમાણે મિત્રો જોઈએ તો કે ચાર કેટેગરીમાં તો કે શું શું અલગ છે આપણે જોઈએ તો કે પ્રથમ પ્રાથમિક સંક્રમણના લક્ષણો આપણે જોઈએ તો પ્રાથમિક સંક્રમણના લક્ષણો જે છે એ ગળામાં બળતરા જોવા મળે ગળામાં ખરાશ જોવા મળે ત્યારબાદ અવાજ ઘોઘરો થવો આ બધા જે છે પ્રાથમિક સંક્રમણના લક્ષણો છે હવે આ અવાજ ઘોઘરો થવો એ તમને સાંભળો એટલે તમને બીજું એક પણ રોગ યાદ આવતો હોય કે આ બીજા પણ એક રોગનું લક્ષણ છે કેવું તો કેન્સર કેન્સરની અંદર પણ જે છે એ અવાજ ઘોઘરો થાય છે તો આની અંદર પણ આપણને અવાજ ઘોઘરો જે છે ચિહ્ન જોવા મળે છે ત્યારબાદ લક્ષણ રહિત વાહક અવસ્થા લક્ષણ રહિત વાહક અવસ્થા જે છે એ લસિકા ગ્રંથિમાં સોજો રહે છે અને લસિકા ગ્રંથીઓની રોગાવસ્થા સતત બની રહે જો લસિકા ગ્રંથિમાં શોધો અને લસિકા ગ્રંથીઓની રોગાવસ્થા જે છે એ સતત બની રહે છે અને પછી અન્ય લક્ષણો બતાવવા લાગે છે હવે જોઈએ આપણે ત્રીજી કેટેગરીની અંદર એસઆઈવી તથા એડ્સ લક્ષણોનો સમૂહ એસઆઈવી અને એડ્સના બંને લક્ષણોનો સમૂહ જે છે એ ત્રીજી કેટેગરીમાં છે રોગ પ્રતિકારક શક્તિ સામાન્ય કરતાં પણ વધુ ઘટી જાય બરાબર ને પ્રતિકારક શક્તિ છે આપણે ખ્યાલ હોય છે કે એસઆઈવી લાગ્યા પછી ધીમે ધીમે જે છે એ રોગ પ્રતિકારક શક્તિ એકદમ ક્ષીણ થઈ જાય છે અને ત્યારબાદ ધીમે ધીમે અલગ 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 લક્ષણો જે છે આપણા શરીરની અંદર જોવા મળે તો આ જે છે રોગ પ્રતિકારક શક્તિ સામાન્ય કરતાં વધુ ઘટી જાય એ ત્રીજી કેટેગરીની અંદર આવે છે અને એક મહિનાથી વધુ ઝાડા રહે તેમાં ઝાડામાં રક્તસ્ત્રાવ જોવા મળે આ પણ ત્રીજી કેટેગરીમાં આવશે અને વજનમાં સામાન્ય કરતાં રીતે દસ ટકા સામાન્ય રીતે દસ ટકા કરતાં પણ વધુ વજનનો ઘટાડો જોવા મળે આ પ્રશ્ન જે છે એ પૂછવાની ખાસ સંભાવના છે કે ભાઈ દસ ટકા કરતાં વધુ વજન ઘટાડો કે આ રોગની અંદર જોવા મળે છે તો આપણે ખાસ યાદ રાખશું કે એઇડ્સ બરાબર ને ત્યારબાદ સતત તાવ રહે આપણે અગાઉ ઘણા બધા વાયરસજન્ય રોગો જોઈએ એ તાવ જે છે વાયરસજન્ય રોગની અંદર તાવ જે છે એ કોમન હોય છે આમાં પણ સતત તાવ રહે છે રાત્રે પરસેવો વળે છે ખૂબ થાક અને બે અનુભવાય છે આપણને ખબર છે કે ભાઈ આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એટલે આપણને જલ્દી થાક લાગી જાય મન અસ્તવ્યસ્ત રહે એટલે કે બે સેની અનુભવાય બરાબર ને આ બધા જે છે એ લક્ષણો પણ આની અંદર જોવા મળે છે ટીબીમાં પણ આ લક્ષણો ટીબીમાં પણ જોવા મળે છે કે રાત્રે પરસેવો ખૂબ થાક બે સેની અનુભવી અને આની અંદર પણ આ લક્ષણો જોવા મળે છે ત્યારબાદ શરીરમાં તકવાદી એટલે કે ટીબી ઇન્ફેક્શન લાગવા અને સ્વભાવ સીડીઓ થવો બરાબર આપણે મેં તમને હમણાં જ કીધું કે ભાઈ અલગ અલગ તકવાદી ઇન્ફેક્શનો લાગે એમાંનું ટીબી જે છે એ મુખ્ય છે કે ભાઈ એસઆઈવી થાય એને ટીબી ફરજીયાત થવાની સંભાવના છે ત્યારબાદ ચોથી કેટેગરીમાં જોઈએ તો કે એઇડ્સ અવસ્થા ચોથી કેટેગરીમાં તો કે એસઆઈવીના ચેપની અંતિમ અવસ્થા છે એસઆઈવીના ચેપની અંતિમ અવસ્થા છે એટલે કે એડ્સ જે એક અન્ય રોગોનો સમૂહ છે બરાબર ને જો અહીં આપ્યું છે એડ્સ છે જે અન્ય એક રોગોનો સમૂહ છે એ ત્યારબાદ ટીબી કેપોસી સાર્કોમા આ એક પ્રકારનું કેન્સર છે મિત્રો આમાં એવું જ નથી કે ખાલી ટીબી જ થાય પણ અમુક પ્રકારના જે કેન્સરો છે એ કેન્સર પણ થવાની સંભાવના છે એમાંનું એક એમાંનું જ એક કેન્સર છે કે કેપોસી સાર્કોમા નામનું જે કેન્સર છે એ એઇડ્સમાં જોવા મળે છે ત્યારબાદ સીડી ફોર કાઉન્ટ જે છે એ બસો કરતાં પણ ઘટી જાય છે એ સામાન્ય કાઉન્ટ હોય છે મિત્રો ને સામાન્ય કાઉન્ટ એના હોય છે પાંચસોથી પંદરસો જ્યારે બસો કરતાં પણ સોથી કેટેગરીમાં એટલે કે જ્યારે એચઆઈથી એઇડ્સમાં પરિણમે ત્યારે જે સીડી ફોર કાઉન્ટ જે છે એ બસો કરતાં પણ ઘટી જાય અને જે કાઉન્ટ ઘટી જાય એને સીડી ફોર કાઉન્ટ ઘટી જાય એને લિમ્ફોપેનિયા કહેવામાં આવે છે ત્યારબાદ કેન્ડી કેન્ડી ડાયાસિસ અને ઇસોફેઝાઇટિસ પણ થવાની સંભાવના છે ત્યારબાદ ક્રિપ્ટોકોકસ મેનિન મેનિન્ઝાઇટિસ આપણે આગળ ચિત્રમાં મેનેન્ઝાઇટિસ જોયું હતું એમ મેનેન્ઝાઇટિસ અને પેનિસિલોસિસ થવાની શક્યતા છે આ બધા જે છે તકવાદી ઇન્ફેક્શન જે છે એ એસઆઈમાંથી એઇડ્સમાં જ્યારે પરિણમે ત્યારે આ બધા તકવાદી ઇન્ફેક્શનો જે છે એ આપણને જોવા મળે છે અને એ બધા જ ઇન્ફેક્શનો જે આ બધા જે કેપોસી આર્કોમા છે કેન્ડી છે ગ્રિપ્ટોકોકસ છે મેનેન્ઝાઇટિસ છે આ બધા જે છે એ લક્ષણો જે છે એ ચોથી કેટેગરીની અંદર આવે છે અને ત્યારબાદ નિમોસિસ્ટિસ નિમોનિયા જોવા મળે છે આગળ મેં તમને કીધું હતું કે નિમોનિયા પણ કેવો તો કે ન્યુમોસિસ્ટિસ નિમોનિયા જોવા મળે છે ત્યારબાદ એનું નિદાન વિશે વાત કરીએ મિત્રો તો નિદાનની અંદર બે નિદાન થાય છે એલિઝા ટેસ્ટ અને વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ ઘણા બધા ઘણા બધા જે છે એ વાયરસ અને રોગોની અંદર પીસીઆર આપણે જોયા આની અંદર પણ જે છે એ આ બે ટેસ્ટ છે એલિઝા ટેસ્ટ અને વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ એલિઝાનું ફૂલ ફોર્મ જોઈએ મિત્રો તો કે એન્ઝાઇમ લિન્કડ ઇમ્યુનો સરબન્ટ એસે બરાબર ને એન્ઝાઇમ લિંકડ ઇમ્યુનો સરબન્ટ એસે આ જે છે એલિઝાનું ફોર્મ છે ફૂલ ફોર્મ પણ એક વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે એટલે ફૂલ ફોર્મ જે છે એ મિત્રો રોગ મુજબ આપણે જ્યાં જ્યાં આવતા હોય એ આપણે એક અલગ નોટ્સ બનાવીને અને બધા ફૂલ ફોર્મ તૈયાર કરી શકાય છે ત્યારબાદ આ ટેસ્ટમાં દર્દીના રુધિરના નમૂનામાંથી એસઆઈવી એન્ટીબોડી રુધિરના નમૂનામાંથી એસઆઈવી એન્ટીબોડી છે એ શોધી કાઢવામાં આવે છે બરાબર ને ત્યારબાદ અમુક વ્યક્તિમાં છ માસ જેટલા લાંબા ગાળા સુધી આ ટેસ્ટ પોઝિટિવ આવતો નથી ઘણી બધી વખત એવું બને કે છ માસથી વધારે પણ સમયગાળામાં અંદર જે છે એ એલિઝા ટેસ્ટ કરતા હોઈએ પરંતુ એસઆઈવી એન્ટીબોડી જે છે એ દેખાતા નથી એટલે કે પોઝિટિવ આવતા નથી તો આ ટેસ્ટ જે છે એ થોડા થોડા અંતરે એટલે કે બબ્બે મહિનાના અંતરે જે છે એ આ ટેસ્ટ કરતો રહેવો જોઈએ ત્યારબાદ વેસ્ટર્ન બ્લડ ટેસ્ટ એટલે કે ડબલ્યુ ટેસ્ટ એક વખત પરીક્ષાની અંદર એવું પણ પૂછાય ગયેલું હતું કે વેસ્ટર્ન બ્લડ ટેસ્ટ એ કયા રોગની અંદર થાય છે તો એ એડ્સની અંદર વેસ્ટર્ન બ્લડ ટેસ્ટ થાય છે અને વેસ્ટર્ન બ્લડ ટેસ્ટમાં શું થાય છે એ આપણે જોઈએ તો વેસ્ટર્ન બ્લડ ટેસ્ટ જે છે એ આ ટેસ્ટ વડે કોઈ વ્યક્તિને એચઆઈનો શેપ લાગેલ છે કે નહીં કોઈ વ્યક્તિને એચઆઈવીનો શેપ લાગેલ છે કે નહીં તે નિશ્ચિતપણે જાણી શકાય છે તેથી રોગનું ચોક્કસ નિદાન થઈ શકે વેસ્ટર્ન બ્લોડ ટેસ્ટ કરવામાં આવે આ ટેસ્ટ મિત્રો ખૂબ જ ખર્ચાળ હોય છે પરંતુ આ ટેસ્ટથી કોઈ વ્યક્તિને એચઆઈનું સંક્રમણ લાગેલું છે કે નહીં એ નિશ્ચિતપણે જાણીને અને તેનું જે છે એ ચોક્કસ નિદાન કરી શકાય છે ત્યારબાદ આ ટેસ્ટ ખૂબ ખર્ચાળ હોય છે અને પછી જનો ટેસ્ટ આપણે જોઈએ તો કે સીડી ફોર કાઉન્ટ સીડી ફોર કાઉન્ટની અંદર જોઈએ તો કે આ પરીક્ષણથી રોગની પ્રતિરોધક ક્ષમતા જે રોગી હોય એચઆઈવી સેપગ્રસ્ત વ્યક્તિ હોય બરાબર ને એ રોગીની પ્રતિરોધક ક્ષમતા એટલે કે રોગ પ્રતિકારક ક્ષમતા જે છે એનું આંકલન કરવામાં આવે છે આ ખાસ યાદ રાખજો કે સીડી ફોર કાઉન્ટ નામના ટેસ્ટથી ગ્રસ્ત રોગીની પ્રતિરોધક ક્ષમતા જે છે એનું આંકલન કરવામાં આવે છે ત્યારબાદ એચઆઈવી પી ટ્વેન્ટી ફોર એન્ટીજન પીસીઆર પીસીઆર એટલે કે પોલિમરાઇઝ સેન રિએક્શન બરાબર ને તો જે પી ટ્વેન્ટી ફોર એન્ટિજન જે છે એ આ પદ્ધતિમાં ચોક્કસ પ્રાઇમરનો ઉપયોગ કરી રોગકારક સૂક્ષ્મજીવના જમીનના ખાસ ભાગને ગુણિત કરવામાં આવે છે અને જેથી સૂક્ષ્મજીવની ચોક્કસ પરખ અને ઓળખ થઈ શકે છે બરાબર ને પી આપણે કોરોનાની અંદર પણ આરટી પી જોવા રોગ આરટીપીસીઆરનું જે છે એનું નિદાન થાય છે અને આની અંદર એસઆઈવી પી ટ્વેન્ટી ફોર એન્ટીજન પી એટલે કે પીસીઆર જે છે પોલિમરાઇઝ સેન રિએક્શનના ટેસ્ટથી આ ટેસ્ટથી શું તો કે ચોક્કસ પ્રાઇમરનો ઉપયોગ કરીને રોગકારક સૂક્ષ્મજીવના જનીન જનીનના ખાસ ભાગને ગુણિત કરવામાં આવે છે તેથી જ સૂક્ષ્મજીવની ચોક્કસ પરખ થઈ શકે છે બરાબર ને સૂક્ષ્મજીવ જે છે એની ચોક્કસતા આપણને ખ્યાલ આવે છે અને એ પ્રમાણે જે છે એને સારવાર આપી શકાય છે ત્યારબાદ એસઆઈવીની સ્પષ્ટ તપાસ આ આનાથી તીવ્રતા જાણી શકાય છે બરાબર ને એસઆઈવીની સ્પષ્ટ તપાસ અને આનાથી જ રોગની તીવ્રતા શરીરની અંદર સંક્રમણ કેટલું ફેલાયેલું છે એચઆઈવીનું બરાબર ને એ એનું જે સ્પષ્ટપણે જોવું હોય તો પી ટ્વેન્ટી ફોર એટલે કે એચઆઈવી પી ટ્વેન્ટી ફોર પી નામના ટેસ્ટ જે છે એ સ્પષ્ટ તપાસ અને રોગની તીવ્રતા જાણવા માટે આ ટેસ્ટનો ઉપયોગ થાય છે અને ન્યુક્લિક એસિડ ટેસ્ટ એટલે કે આને ડીએનએ ટેસ્ટ પણ કહી શકાય બરાબર ને ડીઓક્સી ન્યુક્લિક એસિડ ટેસ્ટ પણ કહી શકાય અને આપણે ન્યુક્લિક એસિડમાં જોઈએ તો કે એપ્લિફિકેશન ટેસ્ટની એડવાન્સ ટેકનિક ડાયરેક્ટ એસઆઈવી વાયરસના જિનેટિક તત્વોને શોધી કાઢે છે એસઆઈવી વાયરસના જીનેટિક તત્વોને શોધી કાઢે છે જેથી કરીને તેની ઉપર સીધી સારવાર આપી શકાય છે ત્યારબાદ આ ટેકનિક બ્લડ ડોનર બ્લડ ડોનર જે હોય એ બ્લડ ડોનરના રુધિરમાં રહેલા ખૂબ ઝીણા સ્તરમાં એટલે કે ખૂબ ઓછા સ્તરમાં રહેલો એસઆઈવી સેપ હોય તો એ પણ જોઈ શકાય છે ન્યુક્લિક એસિડ દ્વારા ટેકનિક આ ટેકનિક દ્વારા ડોનરના રુધિરમાં રહેલ ખૂબ જ ઓછા સ્તરના જે સંક્રમણ હોય એ સંક્રમણની પણ ઓળખ થઈ જાય છે આ ટેસ્ટ દ્વારા જ્યારે લોહી કોઈ વ્યક્તિ ડોનેટ કરે તો એ વ્યક્તિના ડોનેટ જે લોહી હોય એ લોહી નું ટેસ્ટિંગ કર્યા વગર કે ચોક્કસ એનું તપાસ કર્યા વગર જો એ લોહી બીજાને સડાઈ દેવામાં આવે તો જો ડોનેટ કરનાર વ્યક્તિ જે હોય એ એચઆઈવી ચેપગ્રસ્ત હોય તો એનાથી બીજાને ચેપ લાગે છે પણ આ ન્યુક્લિક એસિડ ટેસ્ટ દ્વારા જે છે એ રુધિરની અંદર ઝીણામાં ઝીણા સ્તરનું જો એચઆઈવીનું સંક્રમણ હોય તો એ પણ આ ટેસ્ટ દ્વારા જે છે એ શોધી કાઢવામાં આવે છે અને એ લોહી જે છે એ બીજાને સડાવવામાં આવતું નથી જેથી કરીને જે છે એ સુરક્ષિત લોહી પ્રદાન કરવામાં આપણને સફળતા મળે છે ત્યારબાદ આ ટેસ્ટની મદદથી એક અઠવાડિયાના સંક્રમણને પણ ઓળખી શકાય છે આપણા શરીરની અંદર કે ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરની અંદર એક અઠવાડિયાની અંદરનું જે સંક્રમણ લાગેલું હોય એ સંક્રમણ પણ આ ન્યુક્લિક એસિડ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે ત્યારબાદ એને આપણે ઘણા બધા રોગોમાં મિત્રો જોઈએ કે ઇન્ક્યુબેશન પીડીઓર બરાબર ને ઇન્ક્યુબેશન પીડિયરો જે છે એ બધા વિવિધ રોગોની અંદર આપણે જોઈએ પણ આની અંદર એક વિન્ડો પીરિયડ આવે છે તો પીરિયડ વિશે આપણે જોઈએ તો કે વ્યક્તિને એચઆઈવીનો ચેપ લાગે વ્યક્તિને એચઆઈવીનો ચેપ લાગે ત્યારથી લઈને તેના લોહીના ચેમ્પલમાં પ્રથમવાર એન્ટી એચઆઈવી ડિટેક્ટ થાય એન્ટી એચઆઈવી એટલે કે એન્ટીબોડી ડિટેક થાય તે સમયગાળાને વિન્ડો પીરિયડ કહેવામાં આવે છે ખાસ વ્યાખ્યા સમજો મિત્રો કે એસઆઈવીનો ચેપ લાગે ત્યારથી લઈને લોહીના ચેમ્પલમાં પ્રથમવાર એન્ટી એચઆઈવી ડિટેક્ટ થાય એટલે કે એન્ટી એચઆઈવી સંક્રમણ લાગ્યાથી એન્ટી એચઆઈવી ચેમ્પલમાં જ્યારે પોઝિટિવ આવે તે સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાને જે છે એ વિન્ડો પીરિયડ કહેવામાં આવે છે વિન્ડો પીરિયડ જે છે એ સામાન્ય રીતે ત્રણ મહિનાનો હોય છે ને તો વિન્ડો પીરિયડ ત્રણ મહિનાનો હોય છે આ એક ખાસ યાદ રાખજો પરંતુ અમુક ચોક્કસ કિચ્ચામાં જે છે એ દોઢથી છ માસનો હોય છે પણ આપણે સરેરાશ ત્રણ મહિના યાદ રાખવાનો ઘણા બધા કિચ્ચોમાં જે છે એ ત્રણ મહિનાથી વધારે એટલે કે દોઢ મહિનાથી લઈને છ મહિના સુધીનો પણ હોઈ શકે છે પરંતુ આપણે જે છે એ સરેરાશ ત્રણ મહિના યાદ રાખીશું અને આની જે વ્યાખ્યા છે એ મિત્રો ખાસ યાદ રાખજો કે એસઆઈવીનો ચેપ લાગે ત્યારથી લઈને તેના લોહીના ચેમ્પલમાં પ્રથમવાર એન્ટી એચઆઈવી એટલે કે એન્ટીબોડી ડિટેક્ટ થાય તે વચ્ચેના સમયગાળાને વિન્ડો પીરિયડ કહેવામાં આવે છે ત્યારબાદ એની સારવાર જોઈએ મિત્રો તો કે સારવારમાં આપવામાં આવે છે એ આર ટી જેમ આપણે ટીબીની અંદર ડોટ્સ આપવામાં આવે છે ને પછી રક્તપિતની અંદર ડ્રગ્સ થેરાપી આપવામાં આવે છે એમ એની અંદર આમાં પણ એડ્સમાં એ આર ટી આપવામાં આવે છે એ એટલે કે એન્ટી રિટ્રો વાયરલ થેરાપી બરાબર ને એન્ટ્રી રિટ્રો વાયરલ થેરાપી એની શરૂઆત જે છે મિત્રો બે હજાર ચારની અંદર થઈ હતી ખાસ સારવારી યાદ રાખજો કે એ આર શરૂઆત ક્યારે થઈ હતી તો કે બે હજાર ચારની અંદર થઈ હતી એ આર જે દવાઓ જે છે આ બધી દવાઓ જે છે એ મિત્રો એ આર અંદર આપવામાં આવે છે પણ ઘણી બધી દવાઓ છે પણ આપણે અત્યારે જે છે સરસામાં એટલે કે કોવિડ નાઇન્ટીનની અંદર જે દવાઓ વપરાણી છે એ દવાઓ આપણે ખાસ યાદ રાખવી જોઈએ તો કે જે નેવિરા છે રીટોના છે લોપીના છે આ બધી જે દવાઓ છે એ મિત્રો કોવિડ નાઇન્ટીનની અંદર વપરાણી હતી એટલે આ દવા પણ આપણે યાદ રાખવી જોઈએ અને આ ઝીડોડીન જે છે એ ઝીડોડીન ઝીડોડીનની સૌપ્રથમ શોધ થઈ હતી એ એટલા માટે આપણે યાદ રાખવી જોઈએ વધારેની જે છે લાંબી ઉડીન છે સ્ટાઇડીન છે ટેનો ફીવર છે આ બધી જે દવાઓ છે મિત્રો એ ઘણી બધી દવાઓ છે એઆરટીની અંદર ઘણી બધી દવાઓ વપરાતી હોય છે પરંતુ અહીંયા જે એક એવી દવાઓ આપી છે જે અત્યારે વા વધુ પ્રમાણ વપરાય છે અથવા તો આપણને પરીક્ષાની અંદર જે દવાઓ પૂછવાની સંભાવના છે એ દવાઓનો અહીંયા સમાવેશ કર્યો છે બરાબર ને એ આરટી કે એન્ટી રિટ્રોવાયરલ થેરાપીની અંદર જે છે એ નેવિરાપીન હિટોનાવીર અને લોપીનાવીર આ તૈયારીની દવાઓ જે છે એ કોવિડ નાઇન્ટીનની અંદર વપરાણી હતી એટલા માટે આપણે એને યાદ રાખવી જોઈએ અને ત્યારબાદ જીડોડીન જે છે એની શોધ સૌ પ્રથમ ઓગણીસોને અઠ્યાસીમાં થઈ હતી એટલા માટે આપણે યાદ રાખવી જોઈએ ત્યારબાદ આપણે જોઈએ મિત્રો કે દવાઓ જે છે એ બે દુતીયા બે તૃતીયાંશ એટલે કે એફડીસી ફિક્સ ડોઝ કોમ્બિનેશનમાં આપવામાં આવે છે એ જિલ્લા કે સિવિલ કે જિલ્લા હોસ્પિટલની અંદર જે એઆરટી સેન્ટર હોય એ એઆરટી સેન્ટરની અંદર જે છે આ બધી દવાઓ મળી રહે છે ગમે ત્યાં દવાઓ મળતી નથી પરંતુ સિવિલ કે જિલ્લા હોસ્પિટલ જે હોય એની અંદર જે એઆરટી સેન્ટર રહેલું હોય એ એઆરટી સેન્ટરની અંદર એટલે કે એન્ટ્રી રિટ્રોવાયરલ થેરાપી જે સેન્ટર હોય એ સેન્ટરની અંદર જ જે છે આ દવાઓ બધી મળે છે ખાસ યાદ રાખજો કે કદાચ પૂછવામાં આવે કે ભાઈ એઇડ્સની દવા જે છે અથવા તો એઆરટી થેરાપીની દવાઓ જે છે એ નીચેનામાંથી ક્યાં જોવા મળે છે તો નીચે ઓપ્શનમાં પીએસસી આપ્યું હોય સબ સેન્ટર આપ્યું હોય જિલ્લા હોસ્પિટલ આપ્યું હોય તો આપણે જિલ્લા હોસ્પિટલ કે સિવિલ યાદ રાખવાનું અને આપણો રોકડિયા માર જવો જોઈએ નહીં ત્યારબાદ સીડી ફોર સેલની સંખ્યાને ધ્યાને લીધા વિના એસઆઈવી પોઝિટિવ આવે એટલે તરત જ એઆરટી જે છે એ શરૂ કરી દેવી જોઈએ બરાબર ને રિપોર્ટ અલગ અલગ રિપોર્ટ કરાવ્યો હોય અને રિપોર્ટ જ્યારે જો એસઆઈવી પોઝિટિવ આવ્યો હોય તો તેની અંદર સીડી ફોર કાઉન્ટની સંખ્યાને ધ્યાનમાં રાખવાની નથી અને એ સંખ્યાને ધ્યાનમાં રાખ્યા વગર જ એઆરટી જે છે એ શરૂ કરી દેવી જોઈએ અને ત્યારબાદ એચઆઈવીના દર્દીને રોગ મટે નહીં ત્યાં સુધી ન્યુમોનિયાનો ચેપ ન લાગે તે માટે એના અટકાયતી ભાગરૂપે સેપ્ટ્રન એટલે કે મેક્ઝાઝોલ જે છે એ દવા આપવામાં આવે છે શું કામ આપવામાં આવે છે તો કે ન્યુમોનિયાનો ચેપ આપણે આગળ લક્ષણોમાં જોયું કે આની અંદર ન્યુમોનિયા જે છે એ થાય છે તો આ ન્યુમોનિયા ન થાય એટલા માટે એના અટકાયતી પગલાં ભાગરૂપે એચઆઈવી જ્યાંથી પોઝિટિવ આવે એટલે કે જ્યારથી સેમ્પલમાં એચઆઈવીનો ચેપ દેખાય ત્યારથી જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી જે કોટ્રાઇમોગાઝોલ નામની દવા જે છે એ આપવામાં આવે છે એ આરટી સારવારથી વાયરલ લોડ ઘટે છે અને સીડી ફોર કાઉન્ટ વધે છે આપણે એ આરટીમાં જોયું કે વિવિધ દવાઓ લેવામાં આવે છે અને એ વિવિધ દવાઓ જે છે એ સીડી ફોર કાઉન્ટની સંખ્યાને ધ્યાને રાખ્યા વિના જ આપણે એઆરટી શરૂ કરી દેવાની છે તો એઆરટીથી શું સારવાર મળે છે તો કે વાયરલ લોડ જે છે એ શરીરની અંદર ઘટે છે અને સીડી ફોર કાઉન્ટ જે છે એ સીડી ફોર કાઉન્ટમાં દિન પ્રતિદિન જે છે એ વધારો થતો રહે છે જેથી કરીને જે છે રોગી વ્યક્તિ હોય ગ્રસ્ત વ્યક્તિ હોય એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ છે એ જળવાઈ રહેતો તો વધતી રહે છે ત્યારબાદ એસઆઈવીના જો જોખમના સંપર્કમાં આવ્યા પછી લેવાતી જે દવાઓ છે એ દવાઓ વિશે આપણે વાત કરીએ તો કે સગર્ભા માથાને ટેબ્લેટ નેવિરાપિન આ પ્રશ્ન મિત્રો પૂછાઈ ગયેલો છે કંઈક ને ક્યાંક કોઈક ને કોઈક એક્ઝામમાં જે છે એ મિત્રો જ્યાં જ્યાં પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એ તમને હું કહેતો જઈશ કે આ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે અથવા તો આ પ્રશ્ન પૂછાવાની સંભાવના છે એ આપણે ખાસ નોટ કરવા જોઈએ અને બાળકને સિરપ નેવિરાપિન આપવામાં આવે છે આ બંને પ્રશ્નો જે છે એ મિત્રો અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને બાકીની જે દવાઓ છે તો કે ટીનોફીવર છે ઇફાવી રેન્જ છે અને લોપીનાવીર એટલે કે ટી ઈ એલ આ ફોર્મ તમને એટલે એવું કે કદાચ એવું પૂછવામાં આવે ઓપ્શનની અંદર જે છે એ શોર્ટ ફોર્મની દૃષ્ટિએ જો દર્શાવેલા હોય તો આપણે ટી યાદ રાખવાનું ટી એલ એટલે કે ટીનોફિવર ઇફાવી રેન્જ અને લોપી લોપીના વીર જે છે એ ત્રણે દવાઓ જે છે એ કોઈ પણ વ્યક્તિના જોખમમાં આવ્યા પછી જે છે એ આ બધી દવાઓ છે એ લેવી જોઈએ અને આ બધી દવાઓ જે લેવા માટે પીઈપી એટલે કે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલ એક્સિસ છે એ પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલ એક્સિસની અંદર આ ત્રણેય દવાઓ લેવાની હોય છે હવે પીઈપી ક્યારે લેવી જોઈએ એસઆઈવી સેબગ્રસ્ત વ્યક્તિ વ્યક્તિના સંપર્કમાં તમે આવ્યા હોય એના કોઈ બોડી ફ્લુડના સંપર્કમાં આવ્યા હોય અથવા તો કોઈ આરોગ્ય કાર્યકર છે એ કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય અથવા તો ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા જે સાધન વપરાયેલું હોય એને સારવાર કરવામાં કોઈ સાધન વપરાયેલું હોય એ સાધનથી કોઈ આરોગ્ય કાર્યકરની ઈજા થઈ હોય તો ત્યારે પીઈ લેવી જોઈએ આપણે જોઈએ કે પીપી ક્યારે લેવી જોઈએ તો કોઈ પણ આરોગ્ય કર્મચારી એસઆઈવી પોઝિટિવ કે નેગેટિવ એસઆઈવી પોઝિટિવ કે પોઝિટિવ કે નેગેટિવ વાપરેલ નીડલ કે અન્ય સાધનો દ્વારા મેં હમણાં જ વાત કરી કે એસઆઈવી પોઝિટિવ કે નેગેટિવ જે હોય એ એના દ્વારા અન્ય એના સારવારની અંદર અથવા તો એને વાપરેલ નીડલ કે અન્ય સાધનો હોય એ સાધનો દ્વારા જો આરોગ્ય કાર્યકરને કે આપણને કે કોઈપણ વ્યક્તિને જ્યારે ઈજા થાય ત્યારે પીપી લેવી જોઈએ ત્યારબાદ બાળકનો ભોગ બનેલ વ્યક્તિ હોય અને બાળાત્કારનો ભોગ બનેલ હોય ત્યારે પણ પીઈપી એટલે કે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલ એક્સિસ લેવી જોઈએ અને આપણે આગળ જોઈ ગયા દવા કે પીઈ અંદર કઈ કઈ દવાઓ હોય બરાબર ને ટી એલ આપણે ખાસ યાદ રાખીશું તો કે ઈજાવાળો જે ભાગ હોય અન્ય વ્યક્તિના લોહી કે બોડી ફ્લુડ કોઈ આરોગ્ય કાર્યકર હોય કે અન્ય વ્યક્તિ હોય તેને કોઈ કોઈ જગ્યાએ ઘાવ થયેલો હોય તો એ ઘાવ જે છે એ કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ હોય અથવા તો અન્ય વ્યક્તિ હોય ચેપગ્રસ્ત ન હોય પોઝિટિવ હોય કે નેગેટિવ હોય એ ખાસ યાદ રાખજો પોઝિટિવ હોય કે નેગેટિવ હોય એના કોઈ બો બોડી ફ્લૂડ કે લોહીના સંપર્કમાં આવ્યા હોય ત્યારે પણ પીપી લઈ લેવી જોઈએ અને પીપી છે એ પ્રથમ ડોઝ બે કલાકની અંદર જ લઈ લેવો જોઈએ અને વધુમાં વધુ જે છે એ બોતેર કલાક સુધીમાં લઈ લેવો જોઈએ બોતેર કલાક બાદ લીધેલી પીપી જે છે એ અસરકારક નથી આ ખાસ યાદ રાખજો કે પોસ્ટ એક્સપોલ એક્સપોઝર પ્રોફાઇલ એક્સિજનની અંદર જે દવાઓ છે એ દવાઓનો પ્રથમ ડોઝ છે એ કોઈ વ્યક્તિના સંપર્કમાં આવેલા હોય કોઈ ઘાવ સંપર્કમાં આપને ઈજા થયેલો ઘાવ જે કોઈ વ્યક્તિના બોડી ફલ્યુનમાં સંપર્કમાં આવ્યો હોય તો ત્યારે એ બે કલાકની અંદર ડોઝ લઈ લેવો જોઈએ અને વધુમાં વધુ બોતેર કલાકની અંદર જે છે એ આ પીઈપી એટલે કે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ લઈ લેવી જોઈએ અને બોતેર કલાક બાદ લીધેલી પીઈપી જે છે એ અસરકારક નથી આ ખાસ યાદ રાખજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને એડ્સની સંપૂર્ણ માહિતી જે છે એ સમજાઈ ગઈ હશે અને જ્યાં જ્યાં પણ તમને પ્રશ્ન થાય કે કંઈક કન્ફ્યુઝન એટલે કે કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો યુવા કેરિયર એકેડમી જે છે એના સોશિયલ મીડિયા દ્વારા તમે અમારો સંપર્ક કરી શકો છો અને તમારી તમામ મૂંઝવણો છે એ દૂર કરી શકો છો યુવા કેરિયર એકેડમી જે છે એ હંમેશા તમારી સાથે સોઈસ બાય સેવન જે છે એ તત્પર રહેલી છે તમારા સોલ્યુશનનું તમારા પ્રશ્નોનું સોલ્યુશન જે છે એ તમને ચોક્કસ મળશે જય હિન્દ જય ભારત